કેમ છો મિત્રો મજામાં ને હું મુકેશ ડેરવાળિયા એજ્યુ સફર પરિવાર વતી આજે વ્યક્તિ વિશેષના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બે મહાનુભાવોના નિર્વાણ દિવસની વાત કરવાના છીએ અને એ બંનેની તસવીર તમારી સામે છે અને એમનો ઉલ્લેખ હું એમની ઓળખાણ તેમના કાર્યો દ્વારા કરવા ઈચ્છું છું એમાં જે આ વ્યક્તિ છે તેમણે

સાથે ભૂતકાળમાં શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે પહેલા મહાનુભાવ એટલે બારમી સપ્ટેમ્બર આજે બારમી સપ્ટેમ્બર એટલે ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી એવા હિતેન્દ્રભાઈ દેસાઈનો આજે નિર્વાણ દિવસ છે આ હિતેન્દ્રભાઈ દેસાઈ આપણા ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી હતા અને તેમનો આજે નિર્વાણ દિવસ છે તેમનો જન્મ નવ ઓગસ્ટ ઓગણીસો ને પંદરના રોજ સુરત મુકામી થયેલો અને આપણા આ મુખ્યમંત્રીનું પૂરું નામ શું હતું હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ અને તેઓ ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી હતા અને તેમનો મુખ્યમંત્રી તરીકેનો જે કાર્યકાળ છે તે ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો પાસઠ થી શરૂ થાય છે અને તેર મે સુધી તેમનો આ ત્રીજા મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ વર્ષ ચળવળમાં વ્યક્તિગત સત્યાગ્રહમાં અને ત્યારબાદ હિન્દ છોડો આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો હતો તો અહી ઓગણીસો ને નો વર્ષ આવે એટલે આપણને એક યાત્રા યાદ આવે

વિસ્તારમાંથી ચૂંટાઈને મુંબઈ રાજ્યના શિક્ષણ મંત્રી પણ તેઓ બન્યા હતા અને એમના વિશે આગળ વાત કરીએ તો તેઓના મુખ્યમંત્રી કાળ દરમિયાન તેમના કાર્યો એ પરીક્ષા માટે ખાસ અગત્યના બની રહેતા હોય છે કોઈ પણ વ્યક્તિ જ્યારે મુખ્યમંત્રી પદ ઉપર હોય ત્યારે કયા કયા મહત્વના કાર્યો થયા છે કઈ કઈ મહત્વની યોજનાઓ લોન્ચ થઈ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક બને તો આપણે હિતેન્દ્રભાઈ દેસાઈ અને તેમના કાર્યકાળ દરમિયાન વિદ્યાલય ફી માફી શિષ્યવૃત્તિ મફત કન્યા કેળવણીની જાહેરાત કરી હતી અને વલસાડની પારડીની ઘાસિયા જમીનના ચૌદ વર્ષ જૂના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું કોના શાસનકાળ દરમિયાન હિતેન્દ્રભાઈ દેસાઈના શાસનકાળ દરમિયાન અહીં ઈમેજમાં તમે જોઈ શકો છો વલસાડની પારડીની ઘાસિયા જમીન અને 14 વર્ષના પ્રશ્નોનો નિરાકરણ લાવ્યા હતા હિતેન્દ્રભાઈ દેસાઈ અને પરીક્ષામાં આ બાબત પૂછાઈ પણ ગયેલી છે અને શહીદ સ્મારક પ્રશ્નનું પણ નીરાકરણ લાવવામાં આવ્યું હતું વર્ષ ઓગણીસો ને ના રોજ ગુજરાત વિધાનસભા અમદાવાદ થી ગાંધીનગરમાં સેક્ટર સત્તર મધ્યસ્થ ગ્રંથાલય ખાતે ફેરવવામાં આવી હતી તો અહીંથી બે મહત્વના પ્રશ્નો બને છે કે ગુજરાત વિધાનસભાને અમદાવાદ થી ગાંધીનગરમાં ક્યાં ફેરવવામાં આવી હતી તો સેક્ટર સત્તર અને ત્યાં મધ્યસ્થ સંગ્રહાલય અને વર્ષ ખાસ યાદ રાખે કયા વર્ષે એકોતેર અને પ્રશ્ન એવો બને કે કોના શાસનકાળ દરમિયાન વિધાનસભા અમદાવાદ થી ખસેડીને ગાંધીનગર લઈ જવામાં આવી હતી તો જવાબ આવવો પડે આપણો હિતેન્દ્રભાઈ દેસાઈના શાસનકાળ દરમિયાન અને જ્યારે તમારી સમક્ષ અહીં ગુજરાત વિધાનસભા ભવન છે તો ગુજરાત વિધાનસભા ભવનનું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું છે જો મિત્રો જાણતા હો તો નીચે કમેન્ટ સેક્શનમાં લખશો અને તેમના મુખ્યમંત્રીના કાળમાં ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું હતું વહીવટી તંત્રને સ્વચ્છ બનાવવાનો અને લાંચ રુશ્વત નાબૂદ કરવા વિજિલન્સ કમિશનની રચના કરવામાં આવી હતી એ પણ હિતેન્દ્રભાઈ દેસાઈના શાસનકાળ દરમિયાન વડોદરા ખાતે ભારતના પ્રથમ આઈપીસીએલ એટલે કે ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના પણ તેમના જ શાસનકાળ દરમિયાન કરવામાં આવી હતી અને આગળ વાત કરીએ તો તેર મે 1971 ના રોજ હિતેન્દ્રભાઈ દેસાઈએ રાજીનામું આપ્યું હતું અને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું અને આપણા ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે જાણો છો તો નીચે કમેન્ટ સેક્શનમાં લખવાનું ન ભૂલતા હિતેન્દ્રભાઈ દેસાઈનો અવસાન બાર સપ્ટેમ્બર 1993 ના રોજ અઠ્યોતેર વર્ષની ઉંમરે થયું હતું અને હવે આ મહાનુભાવ આ મુખ્યમંત્રી સાથે સાથે અને આપણા ગુજરાત બંધ બેસતા કેટલાક પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા એની પણ વાત કરી લઈએ વિકસાવવાના કામની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમય દરમિયાન થઈ હતી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના મુખ્યમંત્રી હતા ત્યારે અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે

એની અંદર ત્રણસો બાવન આવશે ત્રણસો છપ્પન આવશે અને ત્રણસો ને સાહીઠ આવશે પરંતુ અહીં જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે તો એમાં અનુચ્છેદ ત્રણસો છપ્પન ક્યારે લાગુ પડે તો આપણા બંધારણ અનુસાર જ્યારે કોઈ પણ રાજ્ય પોતાનું શાસન ચલાવવામાં નિષ્ફળ જાય બંધારણના નીતિ નિર્દેશક તત્વો અનુસાર કોઈ પણ રાજ્ય સરકાર છે એ શાસન ચલાવવામાં નિષ્ફળ જાય એવા સંજોગોમાં અનુચ્છેદ ત્રણસો ને છપ્પન અંતર્ગત તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગે પરંતુ ઉપર તો કેન્દ્ર સરકાર છે ને તો કેટલીક વખત એવું પણ બને છે જેમ કે નાણાકીય નોટબંધી આવી ડિમોનિટાઇઝેશન અથવા તો અત્યારે કોવિડ નાઇન્ટીન આવ્યો તો આ સંજોગો દરમિયાન કદાચ કેન્દ્ર સરકાર કેટલીક ગાઈડલાઈન બહાર પાડે કેટલાક નીતિ નિર્દેશક તત્વોનું પાલન કરવાનું સૂચવે આપણી કેન્દ્ર સરકાર રાજ્યોને કે તમારે આટલા નિર્દેશોનું પાલન કરવું જોઈએ અને જો તે નિર્દેશોનું પાલન કરવામાં કોઈ રાજ્ય સરકાર અવગણના કરે આ અવગણના કરે ત્યારે બંધારણના અનુચ્છેદ ત્રણસો ને છ પાસઠ અન્વયે ત્રણસો ને અન્વયે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડશે અને હા મિત્રો મારા તરફથી કોઈ સમજાવટમાં ભૂલ હોય તો તમે પણ કદાચ બંધારણ વાંચ્યું હોય તો નીચે ખાલી જગ્યા રજૂ કરવામાં આવે છે કોને રજૂ કરવામાં આવશે કારણ કે ત્યાં રાષ્ટ્રપતિ શાસન છે તો લોકસભાને રજૂ કરવામાં આવશે આગળ વાત કરીએ તો કોઈ પણ રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં સંગીય કેબિનેટ લખાણ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજ્યમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે ફરી એકવાર પરીક્ષામાં પ્રશ્ન રિપીટ થયેલો અને જવાબ બને છે અનુચ્છેદ 356 ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું આપણે જ આપણે જોયું 1971 માં શાસનકાળ કોનો બનશે હિતેન્દ્રભાઈ દેસાઈનો અને હવે આગળ વાત કરીએ એક બીજા મહાનુભાવની કે જેમણે પોતે અસ્પૃશ્યતા નિવારણ માટે પોતાનું આ જીવન ખર્ચી નાખ્યું છે એવા મહાનુભાવનો પણ આજે નિર્વાણ દિવસ છે પણ આ વ્યક્તિ કોણ છે એની વાત કરીએ તો 12 સપ્ટેમ્બર સેવા મૂર્તિ પરીક્ષિત લાલ કોણ પરીક્ષિત લાલ મજુમદારનો પણ આજે નિર્વાણ દિવસ છે પરીક્ષિત લાલ મજુમદારનો જન્મ આઠ જાન્યુઆરી ઓગણીસો ને ના રોજ ભાવનગરના પાલિતાના મુકામે થાય છે અને તેઓએ અસ્પૃશ્યતા નિવારણ માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું હતું તેઓએ મેટ્રિકની પરીક્ષા પાસ કરીને ડોક્ટર થવાની ઈચ્છાથી મુંબઈની આ વિલ્સન કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને આગળ વાત કરીએ તો અભ્યાસ છોડીને રાષ્ટ્રીય કેળવણી માટે અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલી વિદ્યાપીઠમાં તેઓ જોડાયા હતા અને તેઓએ પૂજ્ય મોટા અને ઠક્કર બાપા સાથે અંત્યજ સેવા મંડળમાં સહમંત્રી તરીકે કાર્ય કર્યું હતું અને હરિજન સેવક સંઘના તેઓ એક સ્થાપક સભ્ય પણ હતા અને પછીથી તેના મંત્રી અને પ્રમુખ પદે રહ્યા હતા તો આ વ્યક્તિ વિશે આગળ જોઈએ તો તેઓએ આજીવન દરિદ્ર નારાયણની સેવા કરી હતી અને તેઓની આ માનવતાભરી સેવા માટે ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કાર પણ એનાયત કર્યો હતો અને મહાનુભાવ એટલે કે પરીક્ષિત લાલ મજુમદાર તેઓનો અવસાન બાર સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ થયો હતો અને કદાચ તમે આ વ્યક્તિ વિશેષમાં પહેલી વખત જાણતા હશો પરંતુ પરીક્ષામાં એક વખત પ્રશ્ન પૂછાયેલો આ વ્યક્તિ વિશે કે ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા પરીક્ષિત લાલ મજુમદારના નામ સાથે જોડાયેલ

તો મિત્રો એક લાઈક કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરવાનું ન ભૂલતા ચાલો આવતીકાલે ફરી મળીશું નવા કરંટ અફેર વિડીયો સાથે નવા દિન વિશેષ વિડીયો સાથે બે વિડીયો મળે છે ને ઓકે મિત્રો તો આવતીકાલે ફરી મળીશું ટેક કેર એન્ડ જય હિન્દ